વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં ગુજરાતી 2 માં શબ્દકોશનો ઉપયોગ અને જોડણી ચેપ્ટર 3 એ આપણે સમજતા હતા અને આટલા શબ્દો આપણે સમજી ચૂક્યા છે કે જોઈ લઈએ આપણે કે કયા કયા શબ્દોની આપણે જોડણી સમજ્યા હતા અનાથ આશ્રમ અગિયાર અજવાળું અગ્નિ સંસ્કાર આ રીતે લખાય અર્થ અપશુકન શું પેલો મીંડાવાળો આવે આઝાદી માં ઝા મીંડાવાળો આવે આપત્તિ ધીમા રસવઈ આરસમાં સસલાનો આશ્ચર્ય આ રીતે લખાય આંસુ સુમા રસવ અને સસલાનો સ ઈચ્છા ખાસ જોડણી ધ્યાન રાખજો ઇતિહાસ ઉદાસ સસલાનો સ આવશે અને નાનો આવશે ઉપવાસ એમાં નાનો ઉ અને સસલાનો સ બરોબર ઉચ્છળમાં ઉનાનો મેજ અને ડ ડબરૂનો આવશે ઊંચું એમાં ઉ મોટો ઉ અને ચુ બંને ઉપર શું આવશે અનુસ્વાર ઊંડું આમાં પણ બંને ઉપર અનુસ્વાર ઉ મોટો અને ડુ એને ડુને રસ્વ એકાગ્રતા આ રીતે લખાય કબૂલ આકાશે રાખજો કબૂલમાં ભૂ એટલે ઘઉં જ આવે કપાસિયા તો સીને રસવઈ જ આવે કરંડીઓ તો દી એ રસવઈ થાય કબ્રસ્તાન કબ્રસ્તાન આ રીતે લખાય ધ્યાન રાખજો કાળો ત્રી ત્રીને દીર્ઘઈ જાય કિંમતમાં કી રસવઈ અને એની માથે મીનું કિનારો તો કી રસવઈ જ આવે કેળીમાં બંને દીર્ઘઈ જ લખાય કેન્દ્ર આ રીતે લખાય કોળીઓમાં અડી આવશે અને એને રસવઈ ખીચડી એમાં ખી ને દીર્ઘઈ અને ડી એ પણ દીર્ઘઈ ગરીબાઈ એમાં રી એ દીર્ઘઈ ગરનાડું ઘરું આવશે ઓવાડીઓ તોડી યો સમજ્યા ખાસ જોડણી યાદ રાખજો ઘી ઘીમાં હંમેશા દીર્ઘઈ જ હોય જેવું બોલીએ છીએ એવું જ લખવાનું છે છઠ્ઠી ચોમાસું જટા જરૂરિયાત રી આમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ જરૂરિયાતમાં રી રસવઈ જ આવે જ્યોત ઝઘડો જ ઝગડાનો જ આવે જળમાં ઝગડાનો જ આવે એવું યાદ રાખવાનું ધંધેરો દોર દોર આ શબ્દ એવો છે કે જેમાં તમે દીર્ઘઈ કરી દો છો તો તિથિમાં બંને રસવઈ જ આવે દર્દીમાં દીની દીર્ઘઈ દર્દી બોલીએ છીએ બરોબર દસ્તાવેજ જ જમૂકનો દિવસ એમાં દી શું આવે રસવઈ દિલ એમાં પણ દી રસવઈ જ આવે દીકરો તેમાં દી દીર્ઘઈ દીવો એમાં પણ દી દીર્ઘઈ દિન દુઃખી એમાં દીર્ઘઈ દુઃખી આ રીતે લખાય દુકાનદાર એમાં દુને રસવઉ દુર્ગમ દુષ્કાળ ધર્મ ધૈર્ય ધીંગાણું નહીં અને નહીં આ એક જ એવો શબ્દ છે કે બંને સાચા પડે નહીં અને નહીં નિયમ નહીં તો બીજી જોડણીમાં ભૂલ હોય તો તરત જ રાઉન્ડ થઈ અને માર્ક કપાય વિદ્યાર્થી મિત્રો આ ભાષા છે એટલે યાદ રાખજો નિર્ભયતા નિરાશા નિરાશામાં સા એ મીંડાવાળો આવે નિઃશબ્દ નિર્માણ નિઃસ્વાર્થ નિડર નિરસ અને નુકસાન નુકસાન કેવી રીતે લખાય તો સા એ સસલાનો સ આવે આટલે સુધી આપણે સમજ્યા હતા બરોબર તો હવે આગળનો આપણો શબ્દ છે પથ્થર તો પથ્થર કેવી રીતે લખાય તો પ થ ર આ રીતે સમજાયું હવે એકદમ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ધ્યાન રાખજો છે કે છેક સુધી આવડે એવો છે અને આની જોડણી જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જોડણી તમારો પીછો છોડશે નહીં અને આ જોડણી ખરે
स्रम बरोबर री स्वर से रस्वई बरोबर परिश्रम પછી पियर पी य र कणा पी અને પ અને ર ય સરખો કરી દેતા હોય છે પણ પને રસ્વઈ જ આવે પિયર પિયર પછી આપણે જોઈએ પિયર પછી પિંચી પિંચી પી પીને માધ્યમી નું પિંચી બરોબર પિંચી બંને દીર્ઘઈ બરોબર પિંચી પૂંછડી पूंछड़ी बराबर पूंछड़ी आगे लखाय अबे पूंठ 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 એટલે પરડો બરાબર પૂંઠ પેઢી દીને દીર્ઘઈ સમજાયું હવે આગળનો આપણો શબ્દ છે પ્રયત્ન પ્રયત્ન બરોબર પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા તીને શું આવે રસ્વઈ શું આવે રસ્વઈ પ્રતિજ્ઞા સમજાયું આ ભૂલ પડે તેવી જોડણીઓ છે એટલે ખાસ યાદ રાખજો પ્રતિજ્ઞા પછી પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રસંગ પ્રસંગ આ રીતે લખાય બરોબર પ્રવૃત્તિ ખાસ યાદ રાખજો પ્રસંગ એમાં સ સસલાનું આવે પ્રત્યેક પ્રત્યેક પ્રસિદ્ધ સી સી સસલાનું સ કરી અને રસ્વઈ બરોબર પ્રસિદ્ધ પરના બધા શબ્દો અહીંયા આપણા જે પાઠમાં આવે છે જે તમારી પાઠ્યપુસ્તકમાં આવે છે એ બધા જ તમારા અહીંયા તમને સમજાઈ ગયા હશે બરોબર હવે આગળ આપણે બીજા શબ્દો જોઈએ તો ફ પરથી ક પછી ફ શબ્દકોશમાં આ રીતે તમને આપેલા હોય કે અ બરોબર અથી શરૂ થતા શબ્દો પહેલાં હોય આપણે જોયું આ રીતે જ ગોઠવણી શબ્દકોશમાં કરેલી હોય છે તો પ્રસિદ્ધ પછી ફરિયાદ ફરિયાદ આ રીતે લખાય બરોબર ફરિયાદ પછી ફાંસી ફાંસી ફૂલ ફૂલ લખવાનું બધા રસ્વ ઉચ્ચ કરતા હોય છે ફૂલમાં હંમેશા દીર્ઘ ઉચ્ચ આવે ફાંસીમાં સસલાનો સ અને દીર્ઘઈ જ હોય આ બધું ગુજરાતી ભાષામાં બધી જ ભાષામાં યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ ગુજરાતી વ્યાકરણમાં આ જ સમજવાનું છે કે ક્યાં રસ્વઈ હોય અને ક્યાં દીર્ઘઈ હોય સમજાયું ફાંસી પછી આપણો શબ્દ છે બહાર વટિયા બહાર વટિયા બાંચકું સમજાયું બહાર વટિયા બાંચકું આપણે નવા સમજ્યા ભ ઉપર ભીત અને બ
ચિત્રાલેખ પછી મૂછ મૂર્તિ મૂછ મુમા દીર્ઘઉ અને મૂર્તિમાં પણ દીર્ઘઉ મૂછ અને મૂર્તિ બરોબર મૂછ મૂર્તિ મોઢું યાદ
વાણીઓ કેવી રીતે લખાય જોયું વાણીઓ બરોબર વાણીઓ પછી વિદ્યા અને જે વિદ્યાલય કહો છો વિદ્યા કેવી રીતે લખાય વિને રસવૈયા પછી વિશ્વાસ બરોબર વિશ્વાસ કેવી રીતે લખાય સમજાયું વિદ્યા વિશ્વાસ બરોબર હવે વ્યક્તિ વ્યક્તિ પછી શરૂઆત કેવી રીતે લખ્યું શરૂઆત ધ્યાન આવ્યો રૂ આ લખાય શરૂઆત પછી સબ સબમાં હંમેશા સરનામું જ આવે છે સબ શાંતિ શાંતિ શિસ્ત શાંતિ માંથી રસવઈ શિસ્ત બરોબર શિસ્ત પછી શિરામણ શિરામણ કેવી રીતે લખાય સમજાયું શિરામણ પછી ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ શિલ્પી સી રસવઈ અને પીને દીર્ઘઈ આમાં ભૂલ થયેલી છે ધ્યાન રાખજો વાણીઓ વિદ્યામાં પી રસવઈ વિશ્વાસમાં સ શરણાઈનો અને વી એ રસવઈ વ્યક્તિ એમાં કોને ત જોડી અને રસવઈ કરવાની શરૂઆત આ રીતે લખાય શબ શાંતિ શિસ્ત શિરામણ શી શી કયો હશે શરણાઈનો અને રસવઈ શિલ્પી ખાસ યાદ રાખજો આ રીતે લખાય હવે આગળના બીજા આપણે શબ્દો જોઈશું બરોબર હવે શિલ્પી શિલ્પી પછી શિવરાત્રી લખીશું આપણે શિવરાત્રી કેવી રીતે લખાય શિવરાત્રિ આ રીતે લખાય સ્વસરણાઈ ને રસવઈ અને ત્વને દીર્ઘઈ શિવરાત્રિ મોટો ઈ શિવરાત્રિ બરોબર શિક્ષણ તો સોને શું આવશે રસવઈ શિક્ષણ બરોબર પછી શિંગડું આ શિંગડું શબ્દ પણ એવો છે કે જે નહીં માં આપણે સમજ્યા બરોબર આ નહીં અને નહીં માં સમજ્યા એવું જ આમાં છે શિંગડું આ રીતે લખશો તો પણ સાચું અને આ રીતે લખશો તો પણ સાચું બરોબર તો દીર્ઘઈ કે રસવઈ બંને કરશો તો આમાં કોઈ ફેર પડશે નહીં બરોબર સી અને નહીં માં જેમ છે એમાં શિંગડુંમાં પણ આ બંને રીત ચાલે બરોબર બંને દીર્ઘઈ અને રસવઈ ચાલશે બરોબર મંડળને તો રસવઉ ચાલશે સમજાયું હવે શેરી શેરી વિને દીર્ઘઈ સસલાનુસ શેરી બરોબર સંતોષ આ ખાસ યાદ રાખજો સંતોષ આ શબ્દ સંતોષ બરોબર સસ ષટ્પદનો જ આવે સંતોષમાં અને સ શરણાઈ બરોબર સાહસિક સાહસિક કેવી રીતે લખાય સાહસિક સમજાયું તો સાહસિક માં સી રસવઈ જ આવે અને સ બધા સસલાવાના આવે હવે સિપાઈ સિપાઈમાં બધા બહુ ભૂલો કરતા હોય છે સિપાઈ તો સિપાઈમાં સી રસવઈ જ આવે અને મોટી કરવાની સિપાઈ સેનાપતિ સેનાપતિ આપણે જેવું બોલીએ છીએ ને એવું જ લખવાનું છે સેનાપતિ બરોબર સેનાપતિ પછી સ્મશાન આમાં પણ ભૂલો કરતા હોય છે સ્મ શાન આ રીતે લખાય સ્મ શાન સમજાયું સ્મશાન પછી સ્વર્ગ સ્વર્ગ આ રીતે લખાય હવે આપણે બીજા શબ્દો જોઈશું જોડની ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સ્વર્ગ પછી સ્વાર્થ સ્વાર્થ કેવી રીતે લખાય તો જુઓ જુઓ સ્વાર્થ કેવી રીતે લખાય આ રીતે લખાય સ્વાર્થ
utama ana rasu ana rasuai hukum ulad menikni ati tuanya tamne samjhaya badha shabdo shivratri shikshan shivru banne rite sachu ape seri santosh sasik sipahi senapati smasan ke rite lakhay swarg swarth swayam sevak sparsha smit hakikat khas yaad rakhjo himmat hu vyapak bolu etle khas e tamare yaad rakhvanu kahu etle tamare yaad rakhvanu j ke ek kai teacher tamne kehta hoy to ema kai mahatva hoy hoy ne hoy e khas tamare jovani himmat hukam ullad ane jnati barobar hove tamne atla badhani jodni aavi gayi vidyarthi mitro ta badha shabdo mathi gamme te shabd tamne have aape to tamne aavde ne to yaad rakhvanu che roz tame atla shabdo lakhela to che j pan ene vaanchi levanu ke tamne yaad rahese hai na to aa tamare cw ni note ma લખવાના છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શબ્દકોશનો ઉપયોગ અને જોડણી એની સમજ પડી જોડણી આપણે આ રીતે શબ્દકોશમાં આપેલી હોય છે અત્યારે આ જોડણી તમારે છઠ્ઠા ધોરણમાં જેટલા શબ્દો અંદર પાઠ્યપુસ્તકમાં છે અઘરા લાગતા જોડણીમાં પૂછાય તેવા એટલા શબ્દો તમે સમજ્યા જોડણીના બરોબર તો વિદ્યાર્થી મિત્રો थैंक यू हरिओम आज आप आटलू राखीशू तो आ बधी जोड़नी तमारे लखी ले